આ વિષયોમાંથી કોઈ વિભાગ અપાશે તો ચોક્કસ એમાં હું સારી રીતે ન્યાય અપાવી શકીશ. જે ક્ષેત્રમાંથી હું આવું છું તે શિક્ષણ ક્ષેત્ર છે, ગ્રામ્ય કક્ષાએ લઈએ તો પાણી પુરવઠા કે સિંચાઈ છે, એ ઉપરાંત અમારા બક્ષીપંચ સમાજના લોકોના પણ જે સમસ્યાઓ છે એ ચોક્કસ એમાં હું સારી રીતે ન્યાય અપાવી શકું. ક્યારે તમે ચાર્જ સંભાળશો? પાર્ટી તરફથી જ્યારે આદેશ થાય. ના, આજના દિવસમાં તો કંઈ નથી. હા, કેબિનેટમાં આમંત્રિત કરાયો છે મને. ટિકિટો પણ આપી, પંચાયતના ચેરમેન, ધારાસભ્ય, સંસદ બધું આપ્યું, છતાં એમને વિશ્વાસઘાત. હું જાહેર જીવનમાં મારી જિંદગીના કિંમતી વર્ષો, યુવાનીના કિંમતી વર્ષો લોહીને પરસેવો એક કરીને મેં એ વિસ્તારના મતદારોનો વિશ્વાસ કેળવો છે. હું અત્યાર સુધી ચૂંટાઈને આવ્યો એ ફક્ત કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર નહીં, મારી જાત મહેનત અને લોકોનો વિશ્વાસ ઊભો કર્યો એને કારણે હું આવ્યો છું. જે લોકો ગદ્દાર શબ્દ વાપરવાવાળા છે એણે પહેલાં પોતાનું મોઢું અરીસામાં જોઈ લેવું જોઈએ કે જે માણસે પોતાની જાત ઘસી નાખી છે એ માણસને એ પક્ષ તરફથી કામ કરવા માટેનો તક ને મોકો ન અપાય તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક થોડી નારાજગી હોય. અમારે કામ કરવું છે, પણ કામ કરવા માટેનો જો તક ને મોકો ન મળતો હોય તો, અને એવું પણ કહેવામાં આવે કે હવે એ 50 વર્ષથી ઉંમરના, પણ આજે હું 50 ને 45 વર્ષનો યુવાન હોય એથી પણ વધારે આજે હું કામ કરું છું અને કામ કરવાની મારી તૈયારી છે. તમારા એક સમયના સાથી રહેલા ભોળાભાઈ ગોહિલ અને સત્તાવાર ભારતીય જનતા કોંગ્રેસ ઉમેદવાર બનાવી વાત કહે છે જે જોડાઈ ગયા છે, આગળ સૌ તમારા હરીફ પણ ઉમેદવાર પણ હશે. સારી વાત છે, ભોળાભાઈ પણ એનું પાણી માપવું હોય તો મારી સામે ફરી પાછા ઉમેદવાર થઈને આવે, કંઈ વાંધો નથી. જો અત્યાર સુધીની મારી લાઈફમાં કોઈ એવી પ્રવૃત્તિઓ મારાથી થઈ નથી અને કરી નથી કે જેને મારા ઉપર ક્યાંય ડાઘ લાગે, કોઈ જગ્યાએ હું કોઈ સરકારી એવા તંત્રમાં ક્યાંય દબાવેલો નથી કે મને મુશ્કેલી સરકારી તંત્ર ઉપરથી પડે. ભૂતકાળની અંદર જે કંઈ હતી એ વાત તો પૂરી થઈ ગઈ, ત્યાર પછીનો આજની તારીખ સુધીમાં જિલ્લામાં નહીં, વિસ્તારમાં નહીં, કોઈ પણ જગ્યાએ મને ક્યાંય એ વખતે અને આજની તારીખમાં કોઈ સરકારમાંથી દાબ હોય, ભય હોય, એને કારણે હું ભારતીય જનતા પક્ષમાં જોડાયો નથી. હું ફક્ત ને ફક્ત એ વિસ્તારના વિકાસ માટે, એ વિસ્તારની અંદર રહેલી નાની મોટી સમસ્યાઓમાં લોકોને કઈ રીતે હું મદદરૂપ થઈ શકું, અને સાથે સાથે અમારો ઓબીસી સમાજ છે એ સમાજ જે મારી પાસે મારા તરફે જોઈને અપેક્ષા રાખી રહ્યા છે, અમારા સમાજના લોકો પણ નાની મોટી કામ અંગેની અપેક્ષાઓ રાખી રહ્યા છે, એ અપેક્ષાઓ હું કઈ રીતે સરકારમાં બેસીને પૂર્ણ કરાવી શકું અને કઈ રીતે મદદરૂપ થઈ શકું એવા ઉદ્દેશ સાથે હું ભારતીય જનતા પક્ષમાં જોડાણો છું. કુંવરજીભાઈ, 2019 પહેલાં સૌરાષ્ટ્રમાં બીજેપીની હાલત ખૂબ ખરાબ હતી, એમનું વાહન ડૂબતું હતું, એવું લાગે છે કે કુંવરજીભાઈએ બીજેપીનું સૌરાષ્ટ્રમાં ડૂબતા વાહનને બચાવી લીધા છે? કોંગ્રેસના મિત્રો, જે રીતે આ હમણે વાત થઈ તે મારા વિશે જો એવા શબ્દો વાપરશે તો કોંગ્રેસનું વાહન વહેલી તકે સૌરાષ્ટ્રમાંથી હું ડૂબાડી દઈશ. એટલે આજે પણ કામ કરવાની ક્ષમતા છે અને પ્રજામાં, લોકોમાં એમાં વિશ્વાસ મારા પ્રત્યેનો છે, મને મારે મતદારો વચ્ચેનો લગાવ છે, લાગણી છે અને ભાવ છે. સમાજની, સમાજ સિવાયના લોકોને પણ વચ્ચે જઈને ઊભા રહીએ તો એ મારા પ્રત્યે લાગણીથી અને ભાવથી જોઈએ છે, અને એટલા માટે જોઈએ છે. અમે રાત દિવસ પ્રજાના લોકોના બનીને રહ્યા છીએ. એટલે છેલ્લો પ્રશ્ન, કુંવરજીભાઈ પ્રધાન બન્યા છે, ભવિષ્યમાં લાગે છે કે કોળી સમાજનો સીએમ પણ ગુજરાતને મળે? એ સમય સમયનું કામ કરશે, પણ અત્યારે ચોક્કસ એટલું કહીશ કે અમારા બક્ષીપંચનો સમાજ જે રીતે અમારી પાસે અપેક્ષા રાખી રહ્યો છે એની સાથે તો ખરા, પણ અન્ય નાના મોટા સમાજના વર્ગોને સાથે રાખીને અમે ચોક્કસ ગુજરાતના રાજકારણમાં આવતા દિવસોમાં કંઈક આ પાર્ટી મારીને નવું કરવા માટેનો અમારી તૈયારી છે, અને લોકોના કામ માટે, લોકોના વિશ્વાસ માટે, ખેડૂત હોય, નાનો વર્ગ હોય, દલિત હોય કે અન્ય સમાજના લોકો હોય, એમની જે સમસ્યાઓ હશે, પાયાની સમસ્યાઓ હશે એ સરકારી તંત્રમાં મૂકીને
અને ભારતીય જનતા પક્ષના મહત્વના જેમની પાસે વિભાગો છે એમને વિનંતી કરીને જ્યાં કંઈ ક્ષતિ હશે ક્ષતિ નિવારીને લોકોના વિકાસ માટેની વાત હશે ત્યાં ચોક્કસ અમે બધા સાથે રહીને સૌરાષ્ટ્રમાં તો નહીં ગુજરાતની અંદર એક વખત અમે કરી બતાવશું કે જ્યાં રહીને કામ કર્યું છે ત્યાં કિંમત કદર નથી થઈ એ માણસે અહીંયા આવીને કામ કરી બતાવ્યું છે હું આવતા દિવસમાં બતાવું ભાજપમાં કોની નેતાગીરી પતી ગઈ હતી એટલા માટે તમને લાવવામાં આવ્યા છે ચાહે પુરુષોત્તમભાઈ હોય કે પછી શંકરભાઈ દેખડો હોય કે ભારતીબેન સિયા રાજેશ તમામ લોકો નિષ્ફળ ગયા વિધાનસભાની ચૂંટણી ના એવું તો નહીં કહી શકાય એ છેવટે એવું તો નહીં કહી શકાય કારણ કે એ પણ અમારા સમાજના નાના મોટા સૌ હોદ્દેદારો સંગઠન સાથે સમાજ સાથે જોડાયેલા છે અમારે કોળી સમાજની નેતાગીરી પણ જે અત્યારે કામ કરી રહ્યા છે સરકારની અંદર બેસીને અથવા તો ચૂંટાયેલા અમારા હોદ્દેદારો પદાધિકારીઓ છે એ બધાને હું ટીમ વર્કમાં સાથે જોડીને ફક્ત એકલા સમાજના નહીં પણ બક્ષીપંચના સમાજના લોકોને પણ સાથે જરૂર પડે ત્યાં સાથે જોડીને જે કાંઈ થોડીક ક્ષતિ છે અમારામાં અમારા કોળી સમાજમાં અમારા જે નાના મોટા લીડરો છે એમને પણ સાથે સામેલ કરીને જોડીને આવતા દિવસમાં સમાજને પણ ક્યાંક થતો અન્યાય એ પણ દૂર કરવા માટેનો અમે પ્રયત્ન કરીશું અને તમામ સમાજના લોકોને જે કંઈ આજની તારીખ સુધી જે રીતે અમે કામ કર્યું છે બધું જે રીતે કામ કર્યું છે એથી વિશેષ કામ આવતા દિવસો અમે કરી બતાવશું કોળી સમાજને પહેલી વાર નહીં પુરુષોત્તમભાઈ એમની તબિયત સારી ન હોવાથી એની ઓફિસમાંથી કાર્યાલયમાંથી મેં મેસેજ મૂક્યા હતા એમનો પણ સંદેશો મને હતો અને એ પણ મારા માટે એણે ખુશી વ્યક્ત કરી છે જે કાંઈ મંત્રીમંડળમાં અમારા સમાજના લોકો છે એમની પણ દરેકની મારા પ્રત્યે એમણે ખુશી વ્યક્ત કરી છે એમણે પણ મને આવકાર્યા છે અને સમાજની રૂએ કહીએ તો જે પ્રધાનમંડળમાં રહેલા અમારા સમાજના લોકો એમણે એમ કહ્યું છે કે અમને એક ટીમ વર્કથી હવે કામ કરવાની મજા આવશે નહીં ભૂતકાળની અંદર સી ડી પટેલને લોકસભામાં જે રીતે એમને ભારતીય જનતા પક્ષે કોળી સમાજને કેબિનેટ કક્ષાનું સ્થાન આપીને મહત્વ આપ્યું છે એનું પરિણામ 2019ની અંદર લોકસભામાં તમે જોઈ શકશો.